हेलो स्टूडेंट्स, धोरण 12 कॉमर्स विषय आंकड़ाशास्त्र प्रकरण नंबर 1 सूचकांक आपणे शुरू करवा जई रह्या छे। विद्यार्थी मित्रों, अगाउना जे प्रकरण नंबर 2 अने 3 आपणे जोया, ए बन्ने प्रकरण छे 12-12 માર્કના હતા, એની જેમ આ પ્રકરણ પણ કુલ 12 માર્ક્સનું છે। બીજું ને ત્રીજા પ્રકરણમાંથી જેમ 5-5 માર્કનો દાખલો છે એ તમને છેલ્લા સેક્શનની અંદર પૂછાવવાનો છે, એમ પ્રકરણ નંબર 1માં પણ એક દાખલો 5 માર્કનો તમને પૂછાવવાનો છે। એટલે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું પ્રકરણ છે, ખૂબ સરળ પ્રકરણ છે। તો આ પ્રકરણની શરૂઆત આજે આપણે કરવા જઈ રહ્યા છીએ। તો સૂચકાંક એટલે શું? સૌથી પહેલો સ્વાભાવિક છે એ પ્રશ્ન થાય, બરાબર। તો ધારો કે હવે એક બે વસ્તુઓ આપણે લઈએ। સૌ પ્રથમ કે ભાઈ, એક છે પેન, બરાબર, અને એક વસ્તુ છે બેગ, બરાબર। આવી રીતે બે વસ્તુ આપણે મેં પસંદ કરી, બરાબર। હવે 2018 અને 2019 પેનનો ભાવ છે એ 10 રૂપિયા છે, અને બેગનો ભાવ છે એ 200 રૂપિયા છે, બરાબર। તો 2019ની અંદર જે પેનનો ભાવ છે એ થયો 20 રૂપિયા, અને બેગનો ભાવ છે એ થયો 210 રૂપિયા, બરાબર। હવે આમાંથી હું એક તફાવત કાઢું છું, શું મેળવું છું? તફાવત। તફાવત એટલે તમને ખ્યાલ છે, તફાવત એટલે શું? યસ, તફાવત એટલે કે બાદ બાકી, બરાબર। તો જો મોટામાંથી નાનું બાદ કરો, 20માંથી 10 બાદ કરો તો 10, 210માંથી 200 એટલે 10। તો તફાવતના હિસાબે તમે જોઈ શકો છો, અહીંયા બોર્ડમાં મેં તમારી સામે લખ્યું છે કે ભાઈ પેનના ભાવની અંદર એ 10 રૂપિયાનો વધારો થયો છે, અને બેગનો જે ભાવ છે, પ્રાઇસ છે આ, બેગનો જે ભાવ છે એમાંય 10 રૂપિયાનો વધારો થયો। તો બંનેની અંદર તફાવત આપણે જોઈએ તો તફાવત જોતા આપણને માલુમ પડે છે કે બંનેની અંદર જે ભાવ વધારો છે એ માત્ર 10-10 રૂપિયાનો જ થયો છે। તોય તમને આમ પહેલી નજરે, એ સાહેબ આ પેનના તો 10માંથી 20 થઈ ગયા, હું ડબલ ભાવ વધારો, પણ આમાં જુઓ તફાવતમાં આમાંય 10 જ વધે ને આમાંય 10 જ વધે, તો કંઈ 10-10 રૂપિયાનો જ વધારો છે, બરાબર। પણ આમ જોતાં તમને એ તફાવત, એ વધારો છે એ ઘણો લાગે છે, બરાબર। તો તફાવત છે ને, તફાવત એ કેવું છે ખબર છે? એ નિરપેક્ષ માપ છે, આને તફાવત પણ કહી શકાય, અથવા હું કહેવાય નિરપેક્ષ માપ, બરાબર। આ પ્રકારનો જે ફેરફાર થાય છે એ નિરપેક્ષ તફાવત છે, બરાબર। હવે આપણે જોઈએ આની આ જ વસ્તુ, એનો હું મેળવું છું ગુણોત્તર, બહુ ધ્યાનપૂર્વક જોતા જજો, શું મેળવું છું? ગુણોત્તર, બરાબર। કે ભાઈ ચાલુ વર્ષનો ભાવ છેદમાં 18 વર્ષનો ભાવ, એવી રીતે આપણે લઈએ તો તમે જોઈ શકો છો કે 20 ના છેદમાં 10 બરાબર કેટલા આવ્યા? તો કે 10 દુ 20 2 આવ્યા, અહીંયા 210 ના છેદમાં 200, બરાબર, 0 0 આપણે કટ કર્યા, અને 21 એને ભાગ્યા કરીએ આપણે 20, બરાબર। એક મિનિટ, તો તમે જુઓ કે 21 એને ભાગ્યા આપણે કરીએ 20, બરાબર, તો કેટલા મળ્યા? 1.05. તો જો આમાં 10 આમાં 10 10 10 નો જ વધારો, પણ તમે ગુણોત્તરમાં જુઓ કે ગુણોત્તરની અંદર આનો ગુણોત્તર 2 આવ્યો, નાનો 1.05 આવ્યો, બહુ સ્પષ્ટ તમને ખબર પડે છે કે ગુણોત્તરના આધાર ઉપર કે બેગની અંદર થયેલ ભાવ વધારો એ પેનમાં થયેલ ભાવ વધારા કરતાં ઓછો છે, બરાબર। અથવા તો બીજી રીતે બોલીએ તો કે
બેગની અંદર થયેલ ભાવ વધારો પેનની અંદર થયેલ ભાવ વધારો એ બેગમાં થયેલ ભાવ વધારા કરતાં વધુ છે. ટૂંકમાં પેનમાં ભાવ વધારો વધુ થયો છે, બેગમાં ઓછો થયો છે, એવો આપણને ખ્યાલ આવે છે. બરાબર, તો ગુણોત્તર એ કેવું માપ થઈ ગયું? એ સાપેક્ષ માપ થઈ ગયું. બરાબર, એકની સરખામણીએ બીજાની તુલના છે એ કરવામાં આવે છે, સરખામણી કરવામાં આવે છે, જેને ગુણોત્તર છે એ કહેવામાં આવે છે. હવે આનો આપણે આય મેળવીએ. સૂચક અંકને ઇંગ્લિશમાં ઇન્ડેક્સ નંબર એવું કહેવામાં આવે છે, યાદ રાખજો. બરાબર, ઇન્ડેક્સ નંબર એટલે એને આય વડે દર્શાવવામાં આવે છે. તો આય બરાબર, હવે જો હું સૂચકાંક તો આપણે મેળવીએ છીએ, એ કેવું માપ છે? એ સાપેક્ષ માપ છે, એકમ રહિત માપ છે. બરાબર, આ બધા પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. બરાબર, તો હવે જો આ સાપેક્ષ માપ મેળવીએ આપણે, હવે એનું સૂત્ર આવું છે કે પી વન અપોન પી ઝીરો ગુણ્યા સો. આનો અર્થ શું થયો? તો કે આ ચાલુ વર્ષ અને આ આધાર વર્ષ. બરાબર, તો હવે આ પ્રમાણે આપણે મેળવીએ તો 20 છેદમાં 10 ગુણ્યા 100 ગુણ્યા 100, તો તમને ખ્યાલ છે કે આનો જવાબ આવશે 200. અહીંયા મેળવીએ તો આના માટે 210 છેદમાં 200 ગુણ્યા 100 બરાબર, બરાબર 0000 કટ થઈ ગયા, હવે 105. બરાબર, જુઓ તમે કે આ 200 અને આ 105, તો બેગમાં જે ભાવ વધારો થયો છે 105% થયો છે, અને પેનમાં જે વધારો થયો છે એ કેટલો થયો છે? 200%. બરાબર, તો સૂચકાંક પરથી આપણને ખ્યાલ આવે છે કે બેગ પેનમાં થયેલ ભાવ વધારો બેગમાં થયેલ ભાવ વધારા કરતાં ઘણો વધારે છે. બરાબર, હવે સૂચક અંકની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો તમે વાંચજો, કે કોઈ પણ આવી રીતે ચલ રાશિ છે એ તમને આપેલી હોય તો એના સાપેક્ષ માપમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવામાં આવે છે. કોઈ પણ સાપેક્ષ ચલ રાશિની અંદર તમને, એટલે કે એના ગુણોત્તરમાં થતા કેવો ફેરફાર? ટકાવારી ફેરફાર, એટલે ગુણ્યા સો આપણે કરીએ છીએ, ટકાવારી ફેરફાર થઈ ગયો. બરાબર, ટકાવારી ફેરફારને સૂચકાંક છે એ કહેવામાં આવે છે. આ સૂચકાંકની વ્યાખ્યા થઈ ગઈ. હવે તમે આ જે મેં ઉદાહરણ આપ્યું છે ને, આને તમે ધ્યાનમાં રાખી અને તમે સૂચકાંકની વ્યાખ્યા વાંચો. બરાબર, અને આ ઉદાહરણને ધ્યાનમાં રાખો એટલે એક જ વારમાં વ્યાખ્યા તમારા પાકી થઈ જશે, પરફેક્ટ. બરાબર, અને સૂચકાંક એટલે શું એવું ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાઈ ગયું છે અને પૂછાય પણ છે. બરાબર, એટલે આ ખાસ તૈયાર કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે સ્વાધ્યાય 1.1 એનો દાખલા નંબર 1 છે એ જોવા જઈ રહ્યા છીએ. ટેક્સ્ટબુક તમારી સામે લઈ લ્યો. બરાબર, અને તમને એમાં એમ કીધું છે કે વર્ષ દૈનિક સરેરાશ વેતન તો અચલ આધારની રીતે, પરંપરિત આધારની રીતે અને સરેરાશ વેતનના આધારે સૂચક અંકની ગણતરી કરો. બરાબર, તો એવી રીતે આપણે સૂચકાંક છે એની ગણતરી કરવાની છે. તો એના માટે અચલ આધારની રીત, પરંપરિત આધારની રીત, આ બે રીતો વિશેની માહિતી છે એ તમને પહેલાં તો હોવી જોઈએ. તો બંને વચ્ચેનો તફાવત શું છે એ પહેલાં સૌપ્રથમ આપણે સમજી લઈએ. તો હું તમને એટલું કહી દઉં કે અચલ આધારની રીત, જેમાં આધાર વર્ષ છે એ બદલાતું નથી, ખાસ યાદ રાખજો, એટલે જેને અચલ કહેવામાં આવે છે. બરાબર, અચલ આધારની રીતમાં આધાર વર્ષ બદલાતું નથી, અને પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ દર વર્ષે બદલાય છે.
આ બાબત ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે જે મેં તમને કીધી. હવે એના આધાર ઉપર આપણે દાખલા નંબર એક છે એ જોવા જઈ રહ્યા છીએ. તો વર્ષ તમને આપ્યા છે, દૈનિક સરેરાશ વેતન તમને આપેલું છે, અચલ આધારની રીતે સૂચકાંક શોધો એમ આપણને કીધું છે, બરાબર. તો અચલ આધારની રીત બરાબર આઈ ઇઝ ઇક્વલ ટુ સૂચકાંક ગોતવાનો, એટલે આઈ બરાબર પી વન અપન પી ઝીરો ગુણ્યા સો, એટલે કે આ ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ કે વેતન જે કંઈ હોય એને ગુણ્યા સો કરો એટલે આપણને સૂચકાંક મળે, બરાબર. તો એ કેવી રીતે? તો કે અચલ આધારની રીત છે, ચાલુ વર્ષ તરીકે 275 છેદમાં 275 લેવાના, ગુણ્યા 100 કર્યા એટલે શું આવ્યો એનો જવાબ 100. 275 કટ થઈ ગયા એટલે 100 છે એ એનો જવાબ. હવે અહીંયા જોઈએ તો 284, તો 284ના છેદમાં 275 ગુણ્યા 100 એટલે 103.27. 289 છે તો 289ના છેદમાં 275 ગુણ્યા 100 એટલે 105.09. 293, 293ના છેદમાં 275 ગુણ્યા 100. તમે જુઓ કે મેં શું કીધું કે અચલ આધારની રીત, જેમાં અચલ આધારની રીત જેમાં આધાર વર્ષ છે એ ક્યારેય બદલાતું નથી. હું આ સર્કલ કરું છું, ધ્યાનમાં લેજો. તમે જોઈ શકો છો કે એમાં આધાર વર્ષ છે 275 છેક સુધી, એ ક્યારેય બદલાતું નથી, બરાબર. તો કાંઈ નથી, બહુ સરળ છે. 293 છેદમાં 275 ગુણ્યા 100 કરો એટલે 106.95. 297ના છેદમાં 275 ગુણો ગુણ્યા 100 કરો એટલે આ થઈ ગઈ વાત. આપણે અચલ આધારની રીતે સૂચક આંક શોધો. સૂચક આંક અલગ અલગ ઘણી બધી રીતે મેળવી શકાય, તો એમાંની એક રીત છે અચલ આધારની રીત, જેમાં આધાર વર્ષ છે એ બદલાતું નથી. પરંપરિત આધાર બાજુમાં આપ્યું છે કે જેમાં આધાર વર્ષ દર વર્ષે બદલાય છે. પહેલાં બે વર્ષની જ્યારે ગણતરી કરો 2008-2009, તમે જોઈ શકો છો બંનેના જવાબ સેમ છે, કશો ફરક પડતો નથી અને પડે જ નહીં. 275ના છેદમાં 275 ગુણ્યા 100 એટલે 100. હવે 284 આ લીધા અને આધાર વર્ષ છે એનું આગળનું વર્ષ લીધું 275. જો આમાં બધામાં 275 જે પહેલું આપણને આપ્યું છે એ પહેલું વર્ષ જ આધાર વર્ષ તરીકે આપણે લેવાનું. આ ચાલુ વર્ષ ગણાય, આ જે છે આ ચાલુ વર્ષ, બરાબર. આ જે છે આ ચાલુ વર્ષ, તો આધાર વર્ષ તરીકે તો કે 275 જે અહીંયા આપેલા છે એને જ આધાર વર્ષ તરીકે આપણે લેવાના બધામાં, બરાબર. એટલે એ અચલ આધાર. પરંપરિતમાં જો તો પહેલાં બેમાં ચાલુ વર્ષ આધાર વર્ષ બંનેમાં આ જ છે, ગુણ્યા 100 એટલે 100 જવાબ. આ બંને કટ થઈ ગયા એટલે 100 જવાબ. 284ના છેદમાં 275 ગુણ્યા 100 એટલે 103.27. અહીંયા જ્યારે આપણે પહોંચ્યા ત્યારે 289ના છેદમાં 284. હવે અહીંયા 275 આપણે ભૂલથી લેવાના નથી, કારણ કે પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ દર વર્ષે બદલાય છે. એટલે કયું લેવાનું? તો કે એની આગળનું જે વર્ષ હોય એને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. તો 289ના છેદમાં 284 એને ગુણ્યા 100 એટલે 101.74. અહીંયા જુઓ તમે કે 293ના છેદમાં 289 ગુણ્યા 100 એટલે 101.38. અહીંયા જુઓ 297ના છેદમાં 293 લીધા, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા જુઓ 313ના છેદમાં 297, અહીંયા જુઓ 328ના છેદમાં 313, અહીંયા 345ના છેદમાં 308, બરાબર. ગુણ્યા 100 સૂચકાંક મેળવવા માટે અને બાકી કેલ્સીની મદદથી જ ગણતરી કરવાની છે. તમે જોતા શોજો કે બધો જવાબો છે એ તમને મળી જશે. આ થઈ ગઈ વાત આપણે પરંપરિત આધારની. હવે સરેરાશ વેતનના આધારે, હવે એ તમને સરેરાશ વેતન છે એ કેટલું આપ્યું છે એના ઉપર, 2 વર્ષ માટે, 3 વર્ષ માટે, અહીંયા 3 વર્ષ માટે આપ્યું છે, બરાબર. તો 293 ક્યાંથી શરૂ કર્યું? 293, 297, 313 એટલે કે 2011, 2012 ને 2013ના વર્ષને, 2013ના વર્ષની સરેરાશને આધાર વર્ષ તરીકે લઈ અને સૂચકાંકની ગણતરી કરો. તો 3 વર્ષ છે એટલે 3 વર્ષના આપણે વેતન લીધા એને ભાગ્યા 3 કર્યા. 2 વર્ષ હોત તો 2 ના લેત અને ભાગ્યા 2 કરત. 3 છે તો 3 લીધા અને ભાગ્યા 3 કર્યા, બરાબર. 2 વાળો આવો સેમ ટુ સેમ દાખલો આની પછીનો દાખલા નંબર 2 છે જે તમારે હોમવર્કમાં કરવાનો છે, બરાબર. એ આપણે અહીંયા સાઈડમાં
होमवर्क विगत लखीए छीए स्वाध्याय 1.1 અને દાખલા નંબર 2 બરાબર એ હોમવર્ક છે હવે તમે જોઈ શકો છો અહીંયા કે સરેરાશ વેતનના આધારે સૂચકાંક ગોતવો છે તો 293 297 313 આ ત્રણેયનો જોઈ લો સામે છેલ્લી કોલમમાં સરવાળો કર્યો એને ભાગ્યા 3 કર્યા બરાબર એટલે કેટલો આન્સર આવ્યો તો કે 301 આ બધાનો સરવાળો ભાગ્યા 3 કર્યા એટલે જવાબ આવ્યો 301 એને આધાર વર્ષ તરીકે લેવાનું હવે જો 275 છે ને તો 275 ના છેદમાં 301 ગુણ્યા 100 294 284 છે એના છેદમાં 301 ગુણ્યા 100 એટલે 94.35 આવી રીતે તમે જોતા જાઓ 289 છેદમાં 301 ગુણ્યા 100 બરાબર 293 બધાના છેદમાં કેટલા છે 301 આમાં જો આધાર વર્ષ દર વખતે શું થયું બદલાણું અહીંયા જોઈ શકો છો જો આ બદલાય છે આ પરંપરિત આધારની રીત છે બરાબર અચલ આધાર છે જેમાં આધાર વર્ષ બદલાતું નથી આમાં બદલાય છે ને આમાં કેવું જે સરેરાશ આપી હોય ઘણીવાર આ પૂછાય તે નોય પૂછાય બે વસ્તુ છે બરાબર જો આપી હોય તો જે આપ્યા છે ભાવ જે વેતન એને ભાગ્યા 3 છે 3 વર્ષ સુધી એટલે ભાગ્યા 3 2 વર્ષ હોય તો ભાગ્યા 2 અને જે આવ્યા આ આ જે સરેરાશ મળી એને આધાર વર્ષ તરીકે લેતી જવાની બરાબર બાકી આ જે કિંમતો છે એ તો અહીંથી 293 છે તો 293 ચાલુ વર્ષનું વેતન છેદમાં આધાર વર્ષ તરીકે 301 ગુણ્યા 100 એટલે જે આવી જવાબ ખ્યાલ આવી ગયો તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આજે સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 1 સૂચકાંક જેની અંદર આપણે અચલ આધારની રીતે અને પરંપરિત આધારની રીતે સૂચકાંક કેમ મેળવાય તેમજ સરેરાશ કોઈ આપણને આપી હોય તો એના પરથી સૂચકાંક કેવી રીતે મેળવાય એનો અભ્યાસ કર્યો હોમવર્કમાં તમારે સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 2 છે એ કરવાનો છે થેન્ક યુ